બનાસકાંઠામાં વધુ એક મનરેગા કૌભાંડ બહાર આવ્યું. લાલાવાડા ગામે મનરેગા કૌભાંડ આચરાયું હોવાની રજૂઆત સાથે 70 જેટલી મહિલાઓએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. અમીરગઢ તાલુકાના બાલુંદ્રા મનરેગા કૌભાંડની સાહી હજુ સુકાઈ નથી ત્યાં જ પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે વધુ એક મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે. ગામની 70 જેટલી મહિલાઓએ જિલ્લા કલેક્ટરને આ કૌભાંડ મામલે રજૂઆત કરી છે. ખોટા જોબ કાર્ડ બનાવવાના આક્ષેપો કર્યા છે અને જોબ કાર્ડમાં ગેરરીતિઓ પણ આચરાઈ હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે જે લોકો કામ પર નથી ગયા તેમને મજૂરી ચૂકવાય છે અને જેઓએ કામ કર્યું છે તેમને મહેનતાણું ચૂકવ્યું ન હોવાના લાલાવાડા ગામની મહિલાઓએ આક્ષેપ કર્યા હતા. અને સાથે સાથે તલાટી ક્રમ મંત્રી અને દરજીભાઈ રાત્રે રાત્રે પૈસા ઉપાડે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. જો કે બનાસકાંઠામાં વધુ એક મનરેગા કૌભાંડના અણસાર આવતા વહીવટીતંત્ર અધિકારીઓ ફરી આ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ બન્યા છે. બાલુંદ્રા મનરેગા કૌભાંડ પ્રકરણમાં સરપંચ અને ગ્રામ સેવક અત્યારે જેલ હવાલે છે અને તલાટી ફરાર છે. ત્યારે લાલાવાડા ગામમાં મનરેગા ગેરરીતિઓ સામે આવતા હવે કેટલાક કૌભાંડો બનાસકાંઠામાં બાકી એવા સવાલ ઉઠ્યા છે. આ બાબતે ગામની મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે અમે મજૂરી જઈએ તો અમને કામ જેટલું વેતન પણ આપવામાં આવતું નથી અને અમુક લોકો ઘરે બેસીને એમને પૂરું વેતન મળે છે. અમારી સાથે અન્યાય થયો છે. આ બાબતે જિલ્લા કલેક્ટર તપાસ કરે અને કસૂરવારો પર કાર્યવાહી કરી અમને ન્યાય આપે તેવી માંગ કરી હતી. રિપોર્ટર રતનસિંહ ઠાકોર સાથે પ્રદીપ પરમાર, બનાસકાંઠા. પ્રશ્ન અમારે છે કે નરેગાના કામો અમને પૈસા આપ્યા નથી અને જે ઘેર બેઠા છે અમને પૈસા પૂરા આપ્યા છે. ગામમાં અમારા ભાઈ દલજીભાઈ, સોમણભાઈ, બેન તલાટીબેન, ભાઈ રમેશભાઈ, એ બધા પૈસા રાતના પૈસા ઉપાડી અને રાતના બધાને પૈસાનું વિતરણ કરે છે અને અમે બધા ગામના જે મજૂર લોકો છે અમને પૂરા પૈસા આપવાની આપતા નથી અને અમને કીધું કે તમારાથી જે કાર્યવાહી થાય એ તમે કરો, બરાબર. એટલે અમારો ઘેર, અમારો પ્રશ્ન જો અમારા ગામમાં પતી જતો હોત તો અમારે આટલા બધી પગલું ભરવું પડત નહીં. પણ અમારા ગામમાં ભાઈ દલજીભાઈ, ભાઈ કોમદાસભાઈ તેમને બોલાવી અમને પૂરી અમને માહિતી આપી કે ભાઈ અમારા આવો પ્રશ્ન છે તો તમે ગામ લોકોને પૈસા આપો છો, એવા અમને પૈસા તમે આપો તો અમારે કોઈ કારોબારી કરવી નથી, બરાબર. પણ એ લોકો એમ કીધું કે તમારથી જે થાય એ કરી લો, બરાબર. એટલે અમારે આ માટે એટલા માટે અમારે આ પગલું ભરવું પડ્યું. અત્યારે અમે અરજી આપવા આવ્યા છીએ ભાઈ રમેશભાઈ ઉપર, કલેક્ટર ઓફિસમાં અમે અરજી આપવા આવ્યા છીએ. મંજુલાબેન મુકેશભાઈ પરમાર. અમે વસંતીબેન, ગામનું વસંતીબેન છે સાહેબ. અમે 20x10ની ચોકડી કરી છે અને એક જણાને અમને રાખ્યા છે, બધાને એક જણાને મજૂરી કરાવરાઈ છે. પણ અમારું પૂરું વેતન ભર્યું નથી અને ઘેર બેઠાના જોબ કાર્ડ ભરી અને એને રાતોરાત પૈસા ચૂકવણી થયા છે અને અમને ના આલ્યા. એટલે અમે અરજી આપવા આવ્યા છીએ. હા, મજૂરી ગયા હતા સાહેબ. અમે પૈસા મળ્યા ખરી, અડધા જ મળ્યા, એમ પૂરા વેતન નહીં મળ્યું અમને. 170 જેવું મળ્યું છે અમને, એટલે 240 રૂપિયા રોજ છે કે એવું વાત સંભળાય છે કે 240 છે. એટલે અમને ખબર નહીં, અમે કોઈ દિવસ કીધું એ નહીં કે આટલા પૈસા છે એમ, પણ અમને એટલો રોજ આપ્યો છે. વસંતી ગયા ભગવાન. અમારા મનરેગા કોમમાં અમારે સાહેબ અમન કોમે બોલાયા અને અમાર અમને મજૂરી પૂરતી ના આપી અને ઘરે જે બેઠા હોય એમના ખોટા ખોટા જોબ કાર્ડ કાઢીને અને એમને પૂરતી વેતન આપી. એટલે લાલાવાડા ગામમાં રમેશભાઈ સોમળભાઈ પટેલ, મારું નામ ભારતીબેન પ્રકાશભાઈ પરમાર.